जय सच्चिदानंद, जय सच्चिदानंद महेश आनंद जी। हाँ अमी बेन, जय सच्चिदानंद जी, बोलो बोलो। महेश आनंद जी, हमने गीता आंटी एक पेज में छे ने एमाथी प्रश्न छे। हाँ बोलो। અમે બેન તમારો પંખો ચાલુ છે? આમાં છે ને, હા ચાલુ છે, હા એનો અવાજ આવે, બંધ કરશો? આવ્યો અવાજ બરાબર? હા બોલો, હા બોલો મહેશ આનંદજી, આ નીચે છે ને ગીતા આંટીએ પૂછ્યું, એમાં નીચે કે વાત તો સમજવાની છે, ગોખવાની નથી, સમજ્યો ક્યારે કહેવાય, કે સાચી સમજ તો ક્યારે ભૂસાઈ નહીં જાય, અને સાચી સમજ પ્રાપ્ત કરવા માટે તમારા પરિગ્રહ દૂર મૂકવા પડે, અસ્તિત્વનો પરિગ્રહ પણ દૂર મૂકવો પડે. આ લાઈન સમજાવો ને, કે સાચી સમજ પ્રાપ્ત કરવા માટે તમારા પરિગ્રહ દૂર મૂકવા પડે, અસ્તિત્વ પરિગ્રહ પણ દૂર મૂકવા પડે. અસ્તિત્વનો પરિગ્રહ, તમારો પરિગ્રહ તો ખ્યાલ આવી ગયો ને? હા, ઈ તો ખ્યાલ આવ્યો. હા, મનવચન થયું. હા હા, અને અસ્તિત્વનો પરિગ્રહ, અસ્તિત્વનો પરિગ્રહ નથી, હું કઈક જાણું છું, હું કઈ સમજી ગયો છું, એ આમ પોતાનું અસ્તિત્વ આમ બહાર આવે, કાયમ સમથિંગ, એ બધું બાજુ પર મૂકવું પડે, અને સાચી સમજણ પ્રાપ્ત કરવા માટે તમારા પરિગ્રહ દૂર મૂકવા પડે. એટલે મોટો મોટો શું છે, સાચી સમજણ આપણે શું પ્રાપ્ત થઈ, પરિગ્રહ આ મન વચન કાય હું, એ જ મોટો પરિગ્રહ. દાદાએ કહ્યું, હવે મન વચન કાય એ જ હું છું ખરેખર, એ પરિગ્રહ આખો દૂર થઈ ગયો. થઈ ગયો કે હા, દૂર થઈ ગયો. ખરેખર કોણ? શુદ્ધ આત્મા. બરાબર છે, પણ હવે મોટો મોટો પરિગ્રહ દાદા ભગવાને કહ્યો કે મન વચન કાયા, એ મોટો મોટો પરિગ્રહ છે, એ પોતે હું છું અને આ મારું છે, એ આખો પરિગ્રહ. આ જ્ઞાન પછી હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયા પારકા થઈ ગયા, પાડોશી થઈ ગયા, એટલે પરિગ્રહ ગયો. અને અસ્તિત્વનો પરિગ્રહ પણ દૂર મૂકવો પડશે. એટલે અસ્તિત્વનો પરિગ્રહ એટલે અંદર પાછો જે ભરેલો માલ જે અંદર પડ્યો છે ને, હજુ પેલો પરિગ્રહ દૂર થઈ ગયો, મન વચન કાયા દૂર થઈ ગયો, પણ અંદર પેલો ભરેલો માલ બી અંદર શું છે, બધું બતાવશે, પૂજાવાની કામના બતાવશે, ને કઈક હું મને અંદર એવું બધું પડેલું છે, ભરેલો માલ, કે હું કઈક સમથિંગ છું, કઈક વધારે જાણું છું, એ બધો ભરેલો માલ પણ એ પરિગ્રહ દૂર કરવો પડશે. કે છે જે ભરેલો માલ લઈને આવ્યા છે ને, અસ્તિત્વ હજુ અનુરહ્યું છે, દાદા કે છે મૂળ અહંકાર કાઢી નાખ્યો, હવે જે નવા કર્મ બાંધે એ અહંકાર રહ્યો નહીં, પણ પેલો નિર્જીવ અહંકાર રહ્યો, મારા પણાનું, હું પણાનું, જે અસ્તિત્વ જુ ડોકું કરી જાય છે ને, હા મારા પણાનું, બરાબર, બોલું છું, મને કેટલી સરસ આવડત છે, લોકો મારે મારી સામુ આમ તેમ ને બધું, હું ને મારા પણાનો જે હજુ અંદર ભરેલો માલમાં રહ્યો છે ને, હા બરાબર, પણ રહ્યું છે, આવો મુગદાલ નથી થઈ ગયો અહંકાર, આવો મર્યો નથી, આપણને અંદર ભૂલો દેખાશે એમ ટૂંકું કરે ને, કે છે હજુ તો હું કેટલું સરસ બધાને સંભળાઈ દઉં છું, મને કેટલું સરસ વક્તા બોલતા સરસ આવડે છે, લોકો મને પૂજે છે, લોકો મારી વાહ વાહ કરે છે, મને અંદર માનની ગ્રંથિ, વિષયની ગ્રંથિ બધું બહુ હોય, લક્ષ્મીની ગ્રંથિ પૂજાવાની, એ બધું અસ્તિત્વ અંદર, એ પરિગ્રહ રૂપી ભરેલો માલ,
દાદા એ કૃપાથી જ્ઞાન આપ્યું છે, મૂળ નવા કર્મ કેટલા અવતારના જે આપણે પરિગ્રહ અસ્તિત્વ પડ્યા છે ને, એટલે ત્યાં બહુ આમ સંભાળ રાખવાની છે કે પરિગ્રહ ખાલી થતો પરિગ્રહ અસ્તિત્વ બરાબર છે, ખાલી થતો પરિગ્રહ અસ્તિત્વનું, એટલે મારા જે હજી પણ અંદર મૂળ પરિગ્રહ કયો, મન વચન કાયા મૂળ પરિગ્રહ કહેવાય, કે હવે મારા નથી એ પારખા છે, પેલો ભરેલા માલ રૂપી જે એનું હજુ રહ્યું છે એ ડોક્યા કર્યા કરશે, એટલે કે છે તે વખતે આપણે એ પાડોશી જોડે આપણે વાત કરવાની છે, એના માટે હવે તને આ પેલો મોહ લોભ વિષય અંદર જે બધો લાલચ બધું અંદર પડેલું છે જોવા મળે આપણને, ઓ હજુ તો આવો ભરેલો માલ નીકળે છે, આવો મોહરૂપી આવી લાલચ આવી આસક્તિ આવો કચરો નીકળે છે, એ બહુ મોટો પરિગ્રહ બરાબર. હા, એટલે અસ્તિત્વનો પરિગ્રહ પણ દૂર મૂકવો પડશે, એ અનુસંધાનમાં છે ભરેલા માલના, ખ્યાલ આવી ગયો. આમ સીધું કહ્યું હોય કે આ ભરેલા માલથી ચેતવાનું છે હવે, એના બદલે આ આપણે રેફરન્સ કોન્ટેક્સ્ટ એના જેવું છે બરાબર, ખ્યાલ આવી ગયો બરાબર. હજી એક પૂછું અંકલ. હા બોલો. હા પૂછો. મહેશાનજી, દાદાએ કીધું છે કે આપણો આ મોક્ષ માર્ગ સિન્સિયરિટી નો જ માર્ગ છે, તો સિન્સિયરિટી વગર મોક્ષ જ નહીં, તો હવે આ સિન્સિયરિટી તો આપણે આ પાંચ આજ્ઞામાં જ આપણી સિન્સિયરિટી જેમ છે તેમ વધવી જોઈએ, તો ઇનસિન્સિયરિટી કોને કીધી? ઇનસિન્સિયરિટી એટલે હવે આપણે જે થશે દેખા જાયેગા, આપણે જ્ઞાન મળી ગયું ને, આપણે પામી ગયા અને કઈ આજના આજ્ઞામાં આપણે કશું દાદાનું જ્ઞાન મળ્યું છે, મન ફાવે તેમ આપણે વર્તે, એના સિન્સિયરિટી ભૂલો થાય તો પ્રતિક્રમણ ના કરીએ, મન ફાવે બેફામ આપણે રહીએ, જગતના લોકો કેવું જીવે છે એને થયું કે જ્ઞાન મળ્યું હવે મારે કશું કરવાનું નથી, પુરુષાર્થ કરવાનો નથી, એ બધા ઇનસિન્સિયર કહેવાય, અને આપણે સિન્સિયરિટી એટલે આપણી ભૂલો જોઈએ, ભૂલોના પ્રતિક્રમણ કરીએ, આપણા મન વચન કાયથી કોઈને દુઃખ ના થાય એવો આદર્શ નવકલમ વાળો વ્યવહાર, એ બધું સિન્સિયરિટીમાં આવે. જે લોકો જગતના લોકો જીવે છે, કોઈને દુઃખ આપ્યું તોય શું, સુખ આપ્યું તોય શું, એને કશી પડી નથી કે આ દુઃખ અપાઈ ગયું તો ભૂલ કહેવાય એવું. જગતના લોકો જે રીતે જીવે છે એ આપણે તો શું છે, આલોક અને પરલોક બંનેનું હિત, કઈ મારું હિત છે, આ અમારું હિત થવું જોઈએ સંસારમાં વ્યવહારમાં પણ હિતાહિતનું ભાન, ને પરલોકનું તો આ જ્ઞાન આપણને જે મળ્યું છે એ પુરુષાર્થ પરલોક સાથે આવવાનો છે, એ આલોક અને પરલોક. જે જગતના લોકો તો હિતાહિતનું ભાન નથી ને, હવે આપણે વધારે જોખમદારી છે, આપણે સિન્સિયરિટી મોરાલિટી જે આપણા માતા માટે વાપરી છે, જ્યાં કઈ પણ આપણે જ્ઞાન માટે અનસિન્સિયર રહીએ, અનમોરલ રહીએ આપણા ચારિત્ર માટે, વધારે દાદા કહે છે કે જોખમ છે. હવે તમે જાગ્યા એટલે વધારે તમારે કાળજી રાખવાની, શુદ્ધાત્મામાં તમે જાગી, એટલે શુદ્ધાત્માની સિન્સિયર રહેવાનું, શુદ્ધાત્માની કાળજી રાખવાની, ભૂલોના માટે સિન્સિયર, ભૂલો કેમ કરીને પ્રતિક્રમણ કરીને ભૂલો ભાગાય, ભૂલો દેખાય એટલી ભંગાશે, તો હવે આપણે બીજાની ભૂલ જોઈએ તો અનસિન્સિયર કહેવાય, ને પોતાની ભૂલ જોઈએ તો સિન્સિયરિટી કહેવાય, પ્રતિક્રમણ કરીએ તો સિન્સિયરિટી કહેવાય, જ્ઞાનનો ઉપયોગ કરીએ એ સિન્સિયરિટી કહેવાય, ઉપયોગ પૂર્વક જીવન આપણે જીવીએ. હા, નિશાબેન શું કરે છે, નિશાબેનથી જેટલા છૂટાપણાનો અનુભવ થાય, નિશાબેન સાથે વાતચીતનો પ્રયોગ થાય, નિશાબેનનો કયો કચરો કયો ભૂલ કઈ
હજુ અટકણો છે એ બધું જોઈને બધું એનું નિરાકરણ કરીએ પ્રતિક્રમણ કરીને. એટલે હવે જ્ઞાન માટે સિંચર રહેવાનું બરાબર. જ્ઞાન નો કેમ કરીને ઉપયોગ થાય, જ્ઞાનની જાગૃતિ કેમ વધે. નીતાબેન થી તમે જેટલા છૂટાપણાનો અનુભવ, એનું નામ જ્ઞાન. નીતાબેન જેટલી ભૂલો, નીતાબેન ની જેટલી પ્રકૃતિ દેખાય, એનું નામ જ્ઞાન. જમ્પીને બેસવા જેવું કે આમ પ્રમાદ ન થવો જોવે એનું બહુ કાળજી રાખવી. હા, નિરાતે કે આમ નિરાત ના થઈ ગયો, હજુ બી અમી નિરાત ના થઈ જવું જોઈએ. હા, અમી બેન માં અંદર કઈ ખૂટે છે, પુરુષાર્થ બહુ પચાસશે, હજુ બહુ બધી વાર લાવવાની જરૂર છે. હા, એ અંદર થી હાશ ના થઈ જવું જોઈએ. બીજાની ભૂલ દેખાય છે હજી, પછી એને અજાગ્રત કહ્યું, અજાગૃતિ કહેવાય. ને જેટલી પોતાની ભૂલ દેખાશે એટલે જાગૃત અવસ્થા થઈ. કેટલી આજ્ઞા પાડે છે, કેટલા સિન્સિયર સિન્સિયર આજ્ઞા નથી પડાતી. હા, એને જાણવાનું, અને એને જાણવાનું, જાણવાનું તો આજ્ઞા પાડીએ છે એટલું આપણે જાણીએ છીએ, નથી પાડાતી એ નથી, એ નોટ નથી કરતા. દાદા ભગવાન કહે છે આજ્ઞા નથી પડાતી એ વધારે નોટ કરવાની. એટલા જેટલી આજ્ઞા પાડી એ ખુશ થઈએ છીએ આપણે. જાગૃતિ કહેવાય એને, જાગૃતિ. આજ્ઞા નથી પડાતી એના માટે ખટકો રહેવો, એના માટે નિશ્ચય થવો, એના માટે શક્તિ માંગવી, ને ખબર પડવી. ખબર પડે તો આપણે શક્તિ માંગીએ ને. હા, ખબર પડવી ઇમ્પોર્ટન્ટ છે. એટલે ટૂંકમાં અમી બેન શું કરે છે, આખો દાડો એને જોયા કરવાનું છે, ધોળે છે કે બેસી રહ્યા છે, કઈક ઉપયોગ છે કે નહીં. આવું દાદા ભગવાન અમને કહેતા હતા, કઈ ધોળજો ધોળજો. હા, ધોળજો. આવા ગાડીને ઓઇલ પાણી બધું આપીએ, પછી ગાડીની પાસે કામ લઈએ છે ને આપણે. આજ્ઞા પાડવાની, શક્તિ માંગવાની, પ્રતિક્રમણ કરવાની, બુદ્ધિ કરવાની, એ દોડજો કઈક. બરાબર મમ્મી બેન, બરાબર બરાબર, બહુ સરસ. એટલે ઓલું જે અગ્નિ, અગ્નિ ઠંડી ના પડી દેવી જોઈએ અંદર, બરાબર. બહુ સરસ.